અમે લોકો 35 વર્ષ સુધી 27 લોકો એક જ ઘરમાં રહેલા છે. ક્યાં જતું કરવાનું હોય, ક્યાં તમારી વાત કહેવાની હોય, જે રિસ્પેક્ટ તમારા ફાધર માટે હોય એ જ તમને તમારા કાકા માટે પણ આવતી હોય. જોઈન્ટ ફેમિલી એક તાકાત છે જેમાં દુઃખ અને સુખ બે બધાની વચ્ચે વેચાઈ જતું હોય છે. કોઈ સારો કે ખરાબ કોઈ પ્રસંગ હોય ને તો એ કેવી રીતે આવે અને કેવી રીતે જતો રહે છે એ જોઈન્ટ ફેમિલી હોય તો ખબર નથી પડતી. પપ્પાનો એક જ મને શબ્દ હતો કે બેટા ધ્યાન રાખજે, અને મેં અહીંયા સુધી પહોંચવા માટે લાઈફના 50 વર્ષ લાગ્યા છે, તારે એની કેર કરવાની છે. એક સમય એવો આવ્યો કે ડૉક્ટરે એવું કીધું હતું કે 20 દિવસ સુધી મને મોઢેથી પાણી પીવાનું નથી. તો એ ટાઈમે મારા મધરે જ્યાં સુધી મને પાણી ન આપ્યું ત્યાં સુધી એમને પાણી નહોતું પીધું. આ સેક્રિફાઈસ એક માં જ કરી શકે. કબીર કુબા સબ એક હે પનિહારી અને એક વર્તન સભી કે ન્યારે હે પર પાણી સભી મેં એક. દરેક વ્યક્તિ તો એક છે, પરંતુ દરેક વ્યક્તિના વિચારો હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક ફેર જોવા મળતો હોય છે, ક્યાંક બદલ જોવા મળતો હોય છે. ઘણી વખત એ જ વિચાર વ્યક્તિને અંત તરફ લઈ જતો હોય છે, ને એ જ વિચાર ઘણી વખત વ્યક્તિને આરામ તરફ લઈ જતો હોય છે, ઉત્સાહ તરફ લઈ જતો હોય છે. પરંતુ આજકાલ જે જીવન થઈ ગયું છે વ્યક્તિનું, પુસ્તકોને આપણે ભૂલી રહ્યા છે, કદાચ મોબાઈલ એટલે કે આંગળીના ટેરવા પર આખું જીવન આવી ગયું છે. તેની વચ્ચે એક યુવાનને નવો વિચાર આવે છે અને આજની યુવા પેઢી કંઈક પ્રેરણા લઈ શકે અને પુસ્તક તરફ વળે, અને એ પુસ્તકમાં એવા શબ્દો લખવામાં આવ્યા છે કે વ્યક્તિનું જીવન પરિવર્તિત થઈ શકે, વ્યક્તિના જીવનમાં ફેરફાર થઈ શકે. મારી સાથે પાર્થભાઈ કોટેચા છે. પાર્થભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. પાર્થભાઈ, આપણે આજે મળવાનું થયું છે. પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કે આપની બુક આવી રહી છે. એવી બુક આવી રહી છે કે કોઈ વ્યક્તિના કોઈ યુવાના જીવનમાં પરિવર્તિત થઈ શકે, કોઈ વ્યક્તિના વિચારમાં પરિવર્તિત થઈ શકે. સૌથી પહેલાં તો આ બુકનો વિચાર કેવી રીતે આવ્યો, ને શું તમને એવું લાગ્યું કે થયું કે નહીં, હવે કોઈને પ્રેરણા આપવા માટે કે કંઈક જરૂર છે, ને તમે તમારા અનુભવ પરથી કંઈક લખેલું છે, આપના પરિવારની પણ એમાં વાત છે, દર્શક મિત્રોને જણાવો. ખાસ કરીને તો એટલું કહીશ કે મારા સોર્સ ઓફ મોટિવેશન જે છે એ મારા પેરેન્ટ્સ જ છે, જે હું એમનાથી જ મોટિવેટ થતો હોઉં છું. અને મને એઝ એ મોટિવેશનલ સ્પીકર તરીકે પણ એમને જે પ્રમોટ કરેલો એમનો જ વિચાર હતો. અને આમના માટે થઈને પણ જે તમે બુકની અંદર કીધું કે એમાં હરેક વાત જે કરેલી છે ને, 52 ચેપ્ટર્સ બુકની અંદર છે. અને આપણે એવું કહેવાય કે આપણા વર્ષની અંદર 52 વીક્સ હોય છે, જેમાંથી એક સ્ટોરીને પણ આપણે એક વીક સુધી ફોલો કરીએ અને એનું મોરલ જે છે એને આપણે એક્સેપ્ટ કરીએ, તો વર્ષના અંતમાં આપણે આપણી લાઈફની અંદર ઘણો બધો ચેન્જ જે છે એ જોશું. મારા લાઈફ વિશે પણ એમાં મેં લખેલું છે. ફર્સ્ટ ચેપ્ટર જ મારે લાઈફ અને ચાઇલ્ડહુડ સ્ટોરી ઉપરથી છે, મને થયેલા અનુભવો જે છે એ એવા છે. અને હરેક ચેપ્ટરની પાછળ એ પેરેન્ટ્સ માટે પણ છે, મિત્રો માટે પણ છે, અને ટીચર્સ માટે પણ છે. ડે ટુ ડે રૂટીનમાં આપણે એની હરેક વસ્તુ એવી છે કે આપણે ક્યાંક ને ક્યાંક ઓબ્ઝર્વ કરતા જશું. એટલે અને રિયાલિસ્ટિક કે જો તમારે ચેન્જ કરવો હોય તો એની બીજી કલાકે તમે ચેન્જ કરી શકો, જે વાત એમાં કરેલી છે. એવી કોઈ વાત નથી કે જે બહુ મોટી ફિલોસોફિકલ વાત હોય કે તમને સાંભળવી ગમે પણ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કરવામાં ટાઈમ લાગે. ઇફ યુ વિશ તો તમે એ ટાઈમથી એક ક્ષણથી તમે એને ચેન્જીસ કરી શકો છો. તો એ બધી નાની નાની વાતોને કલેક્શન બુકની અંદર કે જે લોકો સુધી પહોંચે. અને મેક્સિમમ ચેપ્ટર્સની અંદર મેં 2 પેજથી વધારે એક ચેપ્ટર જે હોય, કારણ કે બહુ આજે રીલનો જમાનો છે. બિલકુલ. અને એમાં બુક જે વચાવી એટલે તમે લોંગ ચેપ્ટર્સ જે છે કરો તો ઘણી વખત રીડરનો ઇન્ટરેસ્ટ ઓછો થઈ જતો હોય છે. પણ એવું ન થાય એને ધ્યાનમાં રાખીને આ બુકની અંદર એવું કે 2 પેજના ચેપ્ટરમાં જે વાત કેવી છે અને હરેકનું મોરલ જે છે એ છુપાયેલું છે. એટલે ઇન્સ્પિરેશન ફેમિલીમાંથી જ મળેલું છે, પ્રેરણા એવાથી જ મળેલી છે, અને બધા લોકો સુધી પહોંચે અને મેક્સિમમ લોકો વાંચે એવી અપેક્ષા છે. મિત્રો, પાર્થભાઈ કોઈ મારા માટે અજાણું વ્યક્તિત્વ નથી, એમના પરિવારને પણ ખૂબ હું નજીકથી ઓળખું છું. કારણ કે આજકાલ હવે પરિવાર છે તે વિભક્ત થઈ રહ્યા છે, કોઈને હવે સાથે રહેવું ગમતું નથી. પરંતુ એમની કદાચ એ બુકમાં પણ લખ્યું હશે કે ભાઈ એક પરિવાર વર્ષોથી સાથે રહેવાથી શું ફરક પડે છે. પાર્થભાઈ, તમે જ લોકોને સમજાવો તો વધારે ખબર પડશે, કારણ કે તમારું પરિવાર જોઈન્ટ ફેમિલીમાંથી આવે છે અને આજકાલ 2-5 વ્યક્તિ પણ સાથે રહેવું મુશ્કેલ છે. એ વાત લોકોને કરો. જોઈન્ટ ફેમિલીમાં હું એવું કહીશ કે જોઈન્ટ ફેમિલી જે છે ને એ ઇટસેલ્ફ જ એક હાલતી ચાલતી યુનિવર્સિટી છે. અમે લોકો 35 વર્ષ સુધી 27 લોકો એક જ ઘરમાં રહેલા છે, બા દાદા સાથે 27, જેનું બધાનું કિચન એક જ હતું. અને હવે પરિવારો પછી જેમ જેમ મોટા થાય અને પણ હજી પણ વી આર કનેક્ટેડ વિથ ઈચ અધર, બધા સાથે બધી રીતે અમે જોડાયેલા જ છે, વ્યવસાયથી ને બધેથી પણ. તો એ ઘણું બધું તમને જોઈન્ટ ફેમિલી શીખડાવી દેતું હોય છે. ઘણી બધી વસ્તુ ક્યાં જતું કરવાનું હોય, ક્યાં તમારી વાત કહેવાની હોય, જે રિસ્પેક્ટ તમારા ફાધર માટે હોય એ જ તમને તમારા કાકા માટે પણ આવતી હોય. અને એમને ફાધરને ને મધરને જોતા હોય કે ગ્રેન્ડ પેરેન્ટ્સનું રિસ્પેક્ટ કેવું છે, તો એ જ અમારી અંદર આવ્યું હોય. અને નેક્સ્ટ અમારા પછીના જનરેશનમાં અમારા સન ને ડોટરની અંદર પણ એ જ વસ્તુ આવે. એટલે જોઈન્ટ ફેમિલી એક તાકાત છે જેમાં દુઃખ અને સુખ બે બધાની વચ્ચે વેચાઈ જતું હોય છે.
કોઈ સારો કે ખરાબ કોઈ પ્રસંગ હોય ને તો એ કેવી રીતે આવે અને કેવી રીતે જતો રહે છે એ જોઈન્ટ ફેમિલી હોય તો ખબર નથી પડતી. અધરવાઇઝ બહુ ડિફિકલ્ટ સિચ્યુએશન થઈ જાય છે. અને એ જ છોકરાઓના હાથમાં સેલફોન્સ કે જે આવે છે એનું રીઝન એ છે કે એમની સાથે રમવાવાળું કોઈ નથી, એટલે કમ્પલસરી થઈ ગયું છે કે એમના હાથમાં એ સેલફોન્સ જે છે એ કમ્પલસરી દેવા પડે છે. શું પાર્થભાઈ, આજની પેઢીને આપણે જોઈએ તો શું એવું લાગી રહ્યું છે? આપણે જોઈએ છે ટેકનોલોજી સતત વધારે રહી છે, બહુ સારી વાત છે કે આજની પેઢીને આ ટેકનોલોજીનો સહારો મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એનું મિસયુઝ થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક એના તરફથી કદાચ કારકિર્દી આગળ વધવી જોઈએ પરંતુ ક્યાંક ટૂંકા પગલાં ભરી રહ્યા છે, ક્યાંક ટૂંકા વિચારો આવી રહ્યા છે, ઓછા સમયમાં સફળતા મેળવી લેવી છે. એમાં એવું છે કે હું ખાસ તો એવું કહીશ કે એક તો ઘરનું કોમ્યુનિકેશન, પેરેન્ટ્સ અને એમના છોકરાઓનું કોમ્યુનિકેશન જો ફ્રી હોય કે કોઈ પણ જાતની બાંછોડ વગર કોઈ પણ વાત કહી શકતા હોય તો એનાથી બેસ્ટ બીજું કોઈ નથી. જે વાત હું કરું છું કે મારા ઘરની અંદર હું ઇઝીલી વાત ઇઝીલી કમ્યુનિકેટ કરી શકું છું, એટલે એક તો કમ્યુનિકેશન જે છે એ ફ્રી હોવું જોઈએ. સેકન્ડ કે હું એવું એક્સપેક્ટ કરું કે મારા ચાઇલ્ડ પાસના હાથમાં બુક હોય તો મારે મારા હાથમાં બુક રાખવી પડશે. મારા હાથમાં મોબાઈલ હશે ને તો મારાથી એવું એક્સપેક્ટ નહીં થઈ શકે કે મારા સન કે મારા ડોટરના હાથમાં પણ બુક હોય. જે હું પોતે કહું છું કે આજે મારો સન 7 યર્સ છે, મારી ડોટર જેનો આજે જ બર્થડે છે અને એટલે જ આ કાર્યક્રમ એના માટે જ રાખ્યો છે. 5 યર્સની મારી ડોટર છે તો એને એનાથી દૂર નથી રાખી શકે, એના હાથમાં મોબાઈલ છે જ અને એક્સેપ્ટ પણ કરીએ છે, કરવું પડશું. બટ વી ટ્રાય કે હવે એક છે તો એમાં એક સારા કન્ટેન્ટ જોવે, નોલેજવાળી વસ્તુ જોવે, ભલે કિડ્સ માટેનું હોય પણ એમાંથી એને કંઈ નોલેજ મળે. અને એના હાથમાં જો બુક દેવી હશે ને તો સૌથી પહેલાં બુક મારે મારા હાથમાં રાખવી પડશે, તો જ એમના હાથમાં બુક આવશે. પાર્થભાઈ, આપણે જોઈએ છીએ આ સમાજની વાસ્તવિકતા એ છે કે કદાચ કોઈ દીકરો છે તો એના પિતા સાથે કદાચ જે કમ્યુનિકેશનનો ગેપ જોવા મળી રહ્યો છે, કોઈ એક વાત છે કદાચ એમાં દીકરો ખોટો ના હોઈ શકે, એના પિતા પણ ખોટા ના હોઈ શકે, પરંતુ કમ્યુનિકેશન ગેપ આવી રહ્યો છે. તમારું મને વ્યક્તિગત જીવનની વાત કરો કે ભાઈ કઈ એવી વાત છે કે તમે તમારા ફાધર કે પરિવાર સાથે ખુલીને શેર કરી શકો છો કે આજ કે પણ આપ નથી કરી શકતા? કોઈ પણ વાત ઇઝીલી શેર કરી શકું છું. ખાલ એમને જ્યારે પણ મેં 2011માં જ્યારે નોબલ યુનિવર્સિટી જોઈન કરી, જે કોલેજ હતી એ ટાઈમે, અને ફર્સ્ટ ડે કે જે ગ્રેજ્યુએશન અને એજ્યુકેશન કમ્પ્લીટ કર્યા પછીનો એક બિઝનેસ લાઈફમાં જે ફર્સ્ટ અટેમ્પ્ટ, ફર્સ્ટ ડે કહેવાય, પપ્પાનો એક જ મને શબ્દ હતો કે બેટા ધ્યાન રાખજે, અને મેં અહીંયા સુધી પહોંચવા મને લાઈફના 50 વર્ષ લઈ ગયા છે, તારે એની કેર કરવાની છે. અને પછી એક ખુલ્લું ગ્રાઉન્ડ મૂકી દીધું કે તું જે કરે છે, આજે બુકની અંદરમાં કન્ટેન્ટમાં મેં કેવી રીતના લખ્યું, શું લખ્યું, આ કર્યું, તો એમાં એને ફ્રી હેન્ડ હતું કે ભાઈ તું તને જે ઠીક લાગે કર પણ બેસ્ટ કરજે. અને જ્યાં અટકે ત્યારે આપણે એમને પૂછવાના જ હોય છે, તો એ ફ્રીડમ પણ બહુ જરૂરી છે, એ ઘરની અંદર ફ્રીડમ મળવી જરૂરી છે, ઓપન કમ્યુનિકેશન જરૂરી છે. અને એ અચાનક ન થાય, ફ્રોમ ડે વન ચાઇલ્ડ બોર્ન થાય છે ત્યારથી લઈને 18 યર્સ સુધી તમે જે કરો છો ને એક એનું ઇન્વેસ્ટમેન્ટ છે. પછી 19 યર્સે તમે એમ કહો કે હવે તો એ મારું માનતા જ નથી કે હવે નથી, તો એ ટાઈમે પોસિબલ થવાનું જ નથી, કારણ કે ત્યાં સુધીમાં તો જે જવાનું હતું એ થઈ ગયું છે. એટલે એ ઇનિશિયલ સ્ટેજ જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, પાર્થભાઈનું જે વ્યક્તિગત જીવન છે મને ખ્યાલ છે ત્યાં સુધી બાલભાઈ તમે જ કદાચ જણાવો કે ભાઈ તમારું બાળપણ વીત્યું છે ખૂબ કઠિન સમયમાં વીત્યું છે, તેમ છતાં પણ આપના પરિવારે હિંમત ન હારી, ત્યારે કદાચ આપની ઉપર તો નાની હશે પરંતુ એ સંજોગોની વચ્ચે આવી રીતે આગળ નીકળવું અને બીજા લોકોને પ્રેરણા આપવી કદાચ મુશ્કેલ બની જતું હોય છે. પાર્થભાઈ, એ જે બાળપણની વાત છે એ લોકો સમક્ષ શેર કરો. એ 4 યર્સનો હતો હું જે ઇન્સિડન્ટ છે અને વાત મેં મારી બુકમાં પણ કરેલી છે, પહેલું ચેપ્ટર જ એ છે. અને જે ચાઇલ્ડહુડની અંદરથી બીમારીમાંથી હું બહાર આવેલો, પણ એ ડ્યુ ટુ જોઈન્ટ ફેમિલી એની વધારે વાત તો એટલા માટે શેર નથી કારણ કે બુકની અંદર એ ચેપ્ટર છે તો એ ચેપ્ટર રિવીલ થઈ જશે. પણ ફેમિલી જ્યારે હોય ને ત્યારે મેં તમને કીધું કે કોઈ પણ ઇન્સિડન્ટ કેવી રીતે, પણ ખાસ એટલું કહીશ કે એ ટાઈમે એક સમય એવો આવ્યો કે ડૉક્ટરે એવું કીધું હતું કે 20 દિવસ સુધી મને મોઢેથી પાણી પીવાનું નથી. તો એ ટાઈમે મારા મધરે જ્યાં સુધી મને પાણી ન આપ્યું ત્યાં સુધી એમને પાણી નહોતું પીધું. આ સેક્રિફાઈસ એક માં જ કરી શકે. મારા ફાધર છે તો એ ટાઈમે એક ડિફિકલ્ટ થઈ જતું એમના માટે કે મને જોઈ ન શકતા. 4 યર્સની ઉંમરમાં કોઈ એવી સિવિયર બીમારી આવી હોય તો એક ફાધરથી કેમ જોઈ શકાય, એનાથી થઈ ન, એટલે જોઈ જ ન શકતા કે ત્યાં આવે અને એમને એ સીન જ એમનાથી ડાયજેસ્ટ ન થતો. પણ અમારા રાધેશ્યામજી છે કે જે અમારા ગુરુ છે કે જેના આશીર્વાદ કાયમ માટે અમારી ઉપર રહ્યા છે, મારા દાદાએ એ ટાઈમે 1.25 કરોડ મૃત્યુંજય જાપ જે છે એ માન્યા હતા. અને એમને એવું કીધું હતું કે જો એ પૂરા ન થાય ને એની પહેલાં હું જતો રહું તો પપ્પાના જે સૌથી મોટા ભાઈ છે ધીરુભાઈ એમને એ રિસ્પોન્સિબિલિટી આપીને ગયા હતા કે હવે તમારે જો મારા પછી જવાનું થાય તો તમારે ફોલો કરવાના છે. તો આ ફેમિલીની તાકાત છે.
અમે રોજ સવારે ઘરેથી નીકળીએ ત્યારે ગાયને દાન દઈને નીકળીએ છીએ. અમારા એક ગુરુ હતા બકુલ મધુસૂદનભાઈ નાયક, બકુલ દાદા મેં કહીએ, તો આ બધાના જે આશીર્વાદ છે ને એનાથી એ ક્યારે એ સિચ્યુએશન આવીને વહી ગઈ હોય. ડિફિકલ્ટી તો કદાચ એ પેરેન્ટ્સ માટે લાઈફનો કદાચ એનાથી ખરાબ ટાઈમ કોઈ નહીં હોય, આપણે એવું કહી શકીએ. પણ એ તાકાત ફેમિલીની અને બધાના બ્લેસિંગ્સની જ છે કે સેકન્ડ લાઈફ લઈને પણ આજે અહીંયા તમારી સામે બેઠો છો. પણ ભાઈ આપણે જે જગ્યા પર બેઠા છીએ પાછળનું કદાચ બેકગ્રાઉન્ડ જોઈને લોકોને લાગતું છે, સ્ટ્રક્ચર જોઈને લાગતું છે, પરંતુ એની પાછળ જ ગિરનાર છે. એટલે કે ગિરનારની ગોદમાં બેઠા છીએ, સાવજોની ધારામાં બેઠા છીએ, આધ્યાત્મિક જગ્યા કહી શકાય આને. પણ ભાઈ કેટલું મહત્વ છે આ જગ્યા પર લોકોને આવું એક સપનું હોય છે ને અહીંયા તમારું બાળપણ વીત્યું છે, જીવન તમે અત્યારે પસાર કર્યું. આ એક સ્પિરિચ્યુઅલ ભૂમિ છે ગિરનાર, જે છે આપણે એમ કહેવાય કે હિમાલયથી પણ જૂનો ગિરનાર છે. બિલકુલ. અને અહીંના વાઇબ્રેશન્સ જ અલગ છે. અત્યારે તમે અહીંયા બેઠા છો તો તમને એમને જ એમ થાય કે જગ્યાથી હટવું જ નથી, અહીંયા ને અહીંયા જ બેઠા રહીએ, અહીંયા જ બેસી રહીએ, તો એ ગિરનારના વાઇબ્રેશન છે. અહીંયા આપણે જ્યાં બેઠા છે આ પણ મારો જ રિસોર્ટ છે, ફન લિયો રિસોર્ટ, અને વી હેવ ઓફિશિયલી રિસીવડ 5 સ્ટાર. તો મારા કઝિન્સ જે છે એ જોવે છે, અંકલ જે છે એ રિસોર્ટ જોવે છે, અને એ જગ્યાએ બેઠા છે. આજની ઇવેન્ટ પણ અહીંયા જ છે. તો જૂનાગઢની અંદર આ માહોલ જે છે એ તમે કદાચ વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ જાઓ ને, પણ તમને અહીંયા જે પીસ મળશે, અહીંયા જે તમને શાંતિ મળશે ને, એમાંય અત્યારે વરસતા વરસાદમાં તો તમને એક સ્વર્ગ જેવું લાગે કે તમારે ક્યાંય જવાનું જરૂર નથી. તમને એમ લાગે તમે હિલ સ્ટેશન ઉપર ઓલરેડી બેઠા છો. તો એ આ ભૂમિ છે, અને એ જૂનાગઢની અંદર ચાઇલ્ડહુડ, કારણ કે કર્મભૂમિ પણ આ જ છે ને જન્મભૂમિ પણ આ જ છે, તો એ વિશેષ આનંદ છે. એ આનંદ છે. અને આજે તમારું પહેલું પુસ્તક આવ્યું છે, એ વાતનો કેટલો આનંદ છે? એક્સાઇટમેન્ટ ને નર્વસનેસ બંને છે કે કેવી રીતના થશે, રીડર્સના કેવા રિવ્યૂ હશે. મેં મારી મહેનત પૂરેપૂરી કરી છે. કોઈ એક ચેપ્ટર, કોઈ એકની લાઈફ જો હું ચેન્જ કરી શકું કોઈને પણ, તો હું એવું માનીશ કે મને સેટિસ્ફેક્શન મારા વર્કનું મળ્યું. એટલે એક્સાઇટમેન્ટ પણ છે અને એની સાથે નર્વસનેસ પણ જે છે એ પણ સાથે છે. બટ આઈ એમ હેપી કે એક બ્લેક એન્ડ વ્હાઈટની અંદર જે વાતો અને જે વિચારો હતા એ હું ઉતારી શક્યો, અને હવે લોકોનો રિવ્યૂ, રીડર્સનો રિવ્યૂ કેવો છે એ જાણવાની એક્સાઇટમેન્ટ વધારે છે. પરમે અંતમાં જે દર્શકો જોઈ રહ્યા છે એમને એ પણ જણાવી દો, કોઈ આપની બુક ખરીદવા માંગે છે, વાંચવા માંગે છે, તો કેવી રીતે આપના સુધી? એમાં વિધિન વેરી શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ એમેઝોન અને ફ્લિપકાર્ટમાં પણ અવેલેબલ થઈ જશે. અને એ સિવાય પણ ડાયરેક્ટ પણ મને કોઈ કોન્ટેક્ટ કરશે તો મેઇલ થ્રુ છે, ઇન્સ્ટા, ફેસબુક, મેઇલમાં પણ મારું ઓપન, અને મને કોઈ કરશે તો એમના કોઈ પણ એડ્રેસ ઉપર છે તો ત્યાં એમને હું કુરિયર કરી આપીશ. ખૂબ ખૂબ આભાર પાર્થભાઈ અમારી સાથે જોડાયા. તો આતા પાર્થભાઈ જે રીતે તેમણે વાત કરી કે તેમનું જે પુસ્તક આવી રહ્યું છે, પોતાના અનુભવો છે તે કલમથી, પોતાના તેરવાથી જે કંડાર્યા છે પુસ્તકના પાનામાં કંડાર્યા છે, ને એમનું કહેવું એ છે કે ભાઈ એમાંથી કોઈ એક વ્યક્તિનું પણ જો જીવન પરિવર્તન થાય છે તે તો ધન્ય થઈ જશે. તો ત્યારે બસ આટલું જ, ફરી મળીશું બાદ ગુજરાતી પર.